નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો હાલ મિત્રો, વાવાઝોડું અને વરસાદને લઈને સૌથી મોટા સમાચાર. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો, તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકોન પર ક્લિક કરજો, કે જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને મને સપોર્ટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ મિત્રો, વાવાઝોડા અને વરસાદને લઈને સૌથી મોટા સમાચાર, તેમજ ચોમાસું 2024 કેવું રહેશે. તો હાલ મિત્રો, ચોમાસું 2024 જે છે એકંદરે વહેલું બેસે એવી હાલ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર પણ એક સિસ્ટમ બને એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમ અમે તમને જણાવતી છીશું. આ સાથે સાથે ફરી વખત મે મહિનાની અંદર વરસાદ આવવાની પણ શક્યતાઓ રહેલી છે. તો બીજી બાજુ આપણે વાત કરીએ તો 26 મેથી લઈને 4 જૂન દરમિયાન રોહિણી નક્ષત્રની અંદર વરસાદ પડે એવી શક્યતાઓ રહેલી છે, જેની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના અલગ અલગ વિસ્તારો, તેમજ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જે છે એ વરસાદની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર પણ એક સિસ્ટમ નોંધાય એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એટલે કે સિસ્ટમ બનશે અને તે ડિપ્રેશન, તેમજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને તે ચક્રવાત એટલે કે વાવાઝોડાની અંદર તબદીલ થશે કે નહીં, તેના વિશે પણ મિત્રો જેમ સમગ્ર નવી અપડેટ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું. તો બીજી બાજુ જૂન મહિનાની શરૂઆતની અંદર જ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનવા જઈ રહી છે, જેની પણ મિત્રો સમગ્ર નવી અપડેટ આવશે એમ અમે તમને જણાવતા રહીશું. આ સાથે સાથે 24 મે સુધીની અંદર અંદમાન નિકોબારના ટાપુ પર ચોમાસું બેસવાની શક્યતાઓ રહેલી છે. તો બીજી બાજુ 7 થી લઈને 15 જૂન દરમિયાન ગુજરાતની અંદર પણ ચોમાસું બેસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો, વરસાદ અને વાવાઝોડાને લઈને તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.